નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસમેટ. આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 11 માપનમાંથી સ્વાધ્યાય 11.2નો ત્રીજો, ચોથો અને પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે. અહીંયા પહેલાં આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં જે રકમ એવી છે કે એક સમલંબ ચતુષ્કોણના આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. એટલે કે આવો કોઈ એક આકારનું ખેતર છે અને એની ફરતે વાડ છે જે 120 મીટર લાંબી છે. જો BC બરાબર 48 હોય, CD બરાબર 17 હોય અને AD બરાબર 40 મીટર હોય તો આખા ખેતરનું ક્ષેત્રફળ શોધો. અને અહીંયા એવું પણ કીધું છે કે AB એ સમાંતર બાજુ, જે AD અને BC છે એટલે કે આ બાજુ અને આ બાજુ એ બે સમાંતર બાજુ છે, તેના પર દોરેલો લંબ છે. એટલે કે આ જે છે એ લંબ છે, તો અહીંયા લંબ દોરેલો છે એવું પણ કીધેલું છે. તો આપણે જોઈએ મિત્રો, અહીંયા આખી આપણે ફરતી બાજુ વાડની લંબાઈ આપેલી છે, એટલે કે એ આ ચતુષ્કોણની પરિમિતિ થાય. ફરતી બાજુનું માપ, કિનારીનું માપ આપેલું છે એટલે પરિમિતિ થાય. તો પરિમિતિ થશે 120 મીટર. હવે જોઈએ કે અહીંયા માપ આપેલ છે BC બરાબર 48 મીટર છે, તો આ BC છે એ થશે 48 મીટર. CD બરાબર 17 મીટર છે, એટલે કે આ CD જે છે એ થશે 17 મીટર. અને AD બરાબર 40 મીટર છે, એટલે કે આ બાજુ થશે 40 મીટર. હવે આ ખેતરનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા મિત્રો ધ્યાન દેજો, ક્ષેત્રફળ અને આ આકાર છે સમલંબ છે. સમલંબ ચતુષ્કોણના કોઈ પણ આકાર હોય એના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 × H A + B. A + B એ એટલે બંને સમાંતર બાજુઓ છે એના માપ, અને એનો સરવાળો એટલે A + B સ્વરૂપે રજૂ કરવાનો થાય. અહીંયા H એટલે જે છે એ લંબ અંતર આવે, એટલે કે જે આ AB છે એ H બની જાય. એટલે કે આપણે એ સૂત્રમાં AB એ H જેટલું હોય, પણ અહીંયા આપણે ગોતવાનું ક્ષેત્રફળ છે. સૂત્ર એનું આવું થાય, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવું છે 1/2 × H + A + B. AB અહીંયા આ EBA AB થાય, એટલે કે આ A આ B, તમે ગમે એને નામ આપી શકો. અને H તો H તો આપણી પાસે છે નહીં, તો હવે પહેલાં આપણે ક્ષેત્રફળ માટે H શોધવા પડે. તો H ડાયરેક્ટલી નહીં મળે, પરિમિતિ આપેલી છે એના ઉપરથી આપણે H મેળવશું અને પછી ક્ષેત્રફળ શોધશું. તો જોઈએ મિત્રો, આપણે અહીંયા જોઈએ કે ચતુષ્કોણ ABCDની પરિમિતિ, એટલે આપણે અહીં લખીએ ચતુષ્કોણ ABCDની પરિમિતિ બરાબર AB + BC + CD + AD, એટલે કે એક ચારે ચાર બાજુના માપનો સરવાળો. પરિમિતિ આપણે આપેલી જ છે 120 મીટર, અહીંયા કીધું છે કારણ કે વાડ એક ફરતી બાજુ કીધી, એ વાડ એટલે કે પરિમિતિ, એટલે કે 120 બરાબર AB બરાબર આપણે મેળવવાના છે, એને આપણે H કહી દઈએ અત્યારે, BC બરાબર આપણે આપેલા છે 48, CD બરાબર આપણે આપેલા છે 17, AD બરાબર છે 40. આ બધા માપ મીટરમાં છે, એટલે કે 120 બરાબર H વત્તા આ ત્રણેયનો મિત્રો આપણે સરવાળો કરીએ તો એ 105 થશે. 105 બરાબર ને આ બાજુ આવે એટલે થશે આવું, H બરાબર 120 - 105, એટલે કે લંબ અંતર H બરાબર થશે 15 મીટર. અહીંયા આપણે આ માત્ર H મળ્યું. હવે આ સૂત્ર પ્રમાણે, આ જે સૂત્ર છે એમાં આપણે H મળી ગયો, એ આપણી પાસે છે, B છે, તો ક્ષેત્રફળ મળી જાય. તો હવે આપણે એક ક્ષેત્રફળ શોધીએ. અહીંયા આપણે શોધીએ કે સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 × H + A + B, એટલે કે 1/2 H એટલે આપણે જે મળ્યું 15, આ બાજુનું માપ જે 15 મીટર મળ્યું એ લખશો અહીંયા, 1/15 × A = 40 અને 48, એટલે કે 40 + 48 બરાબર 1/2 × 15, 40 + 48 એટલે થશે 88. અહીંયા છેદ ઉડાડો,
થશે 44. 44 ગુણ્યા 15 કરો મિત્રો, 15 ચોક 60 નું મીંડું વધી પડી 6, 15 ચોક 60 ને 6 66, એટલે થશે 660 મીટરનો વર્ગ. તો આ દાખલાનો આ જવાબ થશે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ એવી છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકિરણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકિરણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. એટલે મિત્રો અહીંયા આકૃતિ આપણે આપેલી જ છે, એવું કીધું છે ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે, એટલે કે આ વિકર્ણ થઈ. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ આ જે ભાગ છે એ વિકર્ણ દર્શાવે છે, જે લંબાઈ આપણે 24 મીટર રકમમાં આપેલી છે. તેવી જ રીતે બંને શિરોબિંદુમાંથી વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે, એટલે કે આ લંબ દોરેલા છે અહીંયા, આના ઉપર જે આ લંબ દોરેલા છે બંને, એક આ શિરોબિંદુમાંથી અને આ શિરોબિંદુમાંથી, અહીંયા બે એ લંબ દોરેલા છે. એક લંબ છે એ 8 મીટર છે અને એક લંબ 13 મીટર છે. તો આવો કંઈક આકાર છે, આપણે આવા આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા મિત્રો આપણી પાસે ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ ડી કાઉન્સમાં H1 પ્લસ H2. એટલે કે અહીંયા આપણે જોઈએ આ ડી શું બતાવે, ડી એટલે વિકર્ણની લંબાઈ. અહીંયા આપણે જોઈએ આ રકમ વિકર્ણ 24 છે, એટલે કે ડી બરાબર થશે 24 મીટર. અને H1 પ્લસ H2 એટલે શું, એટલે કે કોઈ પણ એકને H1 કહ્યો તો બીજાને H2 કહી. તો આપણે અહીં લખી શકીએ કે H1 બરાબર આમાંથી જોઈએ તો એ થશે 13 મીટર અને H2 લઈએ તો એ થશે 8 મીટર. એટલે આ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો 1/2 ગુણ્યા ડી બરાબર આપણે આપેલું છે 24 કાઉન્સમાં H1 પ્લસ H2, H1 બરાબર 13 વત્તા H2 બરાબર 8 મીટર છે. તો અહીંયા છેદ ઉડી જાય, અહીંયા વધે 12, એટલે અહીંયા 12 ગુણ્યા 13 વત્તા 8 એટલે થશે 21. 12 ગુણ્યા 21નો ગુણાકાર કરીએ, 12 એકુ 12, એનો બગડો વધી પડે 1 12 2 24 ને 1 25, એટલા 252 મીટરનો વર્ગ. તો આ દાખલાનો જવાબ આવશે 252 મીટર સ્ક્વેર. હવે આપણે દાખલો 5મો જોઈએ. 5મા દાખલાની રકમ એવી છે કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 મીટર અને 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા મિત્રો આપણે જોઈએ કે જે ચતુષ્કોણ આપેલો છે એ સમબાજુ છે એવું જ કહી દીધું, એટલે કે માની લો કે આ એક કોઈ સમબાજુ ચતુષ્કોણ છે જેની બધી જ બાજુના માપ સરખા છે. તો આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એના માપ આપણે આપેલા છે, એક 7.5 સેન્ટીમીટર અને બીજો છે 12 સેન્ટીમીટર. એટલે માની લઈએ કે આ 7.5 સેન્ટીમીટર હોય અને આ 12 સેન્ટીમીટર હોય. તો હવે આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર છે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. એટલે કે D1 અને D2 શું બતાવે મિત્રો, D1 અને D2 એ વિકર્ણ બતાવે છે, એટલે કે બંને વિકર્ણ, કોઈ એક D1 હોય તો બીજો D2. આપણે માની લઈએ કે અહીંયા D1 બરાબર એક વિકર્ણ 7.5 સેન્ટીમીટર લઈએ અને D2 બરાબર 12 સેન્ટીમીટર લઈએ. તો આ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો બરાબર 1/2 ગુણ્યા D1 બરાબર 7.5 ગુણ્યા D2 બરાબર 12. તો અહીંયા આપણે છેદ ઉડી જાય, 6 દુ 12, એટલે વધશે 7.5 ગુણ્યા 6. હવે 75 × 6 કરીએ એટલે 6 35 ને 0 વધી પડી 3, 6 7 42 ને 3 થશે 45, અને એક આ અંક પછી એક દશાંશ ચિહ્ન છે, એટલે કે એક અંક પછી પોઈન્ટ છે, તો આપણે છેલ્લેથી લઈ તો એક અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે થશે 45.0. એટલે આપણે આમ પણ લખી શકીએ 45
સેન્ટીમીટરનો વર્ગ. તો આ દાખલાનો જવાબ આવશે 45 સેન્ટીમીટર વર્ગ. અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ ત્રીજો દાખલો જે હતો એ સમલંબ ચતુષ્કોણ આકાર હતો, ચોથો દાખલો હતો એક ચતુષ્કોણના વિકર્ણ અને તેના લંબ અંતર ઉપરથી હતો, અને જે આ પાંચમો દાખલો હતો એ આપણે બંને વિકર્ણના ગુણાકાર એટલે કે સમબાજુ ચતુષ્કોણ આધારિત હતો. તો હવે આ ત્રણે ત્રણ દાખલામાં અલગ સૂત્રનો ઉપયોગ થયો હોવાથી આ દાખલાના સૂત્ર ખાસ યાદ રાખજો. આગળ નવમા અને દસમા ધોરણમાં પણ આ જ સૂત્રથી મદદથી તમારે દાખલા ગણવાના થશે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.